नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग सी 40वां क्वेश्चन। लोखंडना क्षारण माटे होवा पानी अने पानी के भेज जवाब होवा ये तो फरजियात, अने का पानी का भेज त्रीजा पाठ नो क्वेश्चन छे। धातु अधातु आकृति तमारे ड्रॉ करवानी छे। ओके, सिंपल बात, त्रण कस नळी छे, तमारे नाम आपी देवानुं, एक ने ए, एक ने बी, एक ने सी। आम त्रण कस नळी लई पहेलो पॉइंट, तेने ए बी अने सी नाम आपो। त्रणेय कसनळी में लोखंडनी बे त्रण खीली मूको। हवे आपणे कसनळी ए कसनळी एमां खीली अडधी डूबे तेटलू पाणी उमेरी कसनळी ने बूच वडे बंद करो। खीली अर्धी डूबी जो, एनो मतलब एम कि आ खीली अर्धी पानी में छे ने अर्धी हवा में छे। हवे कसनळी बी में खीली संपूर्णपणे डूबी जाए एटलू पानी उमेरो। तो पहला वात कर ले, कसनळी ए में आ खीली ऊपर हवा नीचे पानी, आम हवा अने पानी बन्ने ना संपर्क में छे। जयरे कसनळी बी में खीली संपूर्ण डूबी जाए एटलू पानी उमेरी, तेमा बे त्रण टीपा तेल उमेरो। तमने ख्याल छे मित्रों, तेल पानी में अद्रव्य छे, जेथी करीने पानीनी सपाटी पर तमने तेलनू अस्तर जोवा मळे छे। आया तेलनू अस्तर बनी जाए मित्रों, તેલનું અસ્તર બનવાથી થશે શું મિત્રો, જે કસનળીના ઉપરના ભાગમાં જે હવા છે, જો આ તેલનું અસ્તર બની ગયું લાલ, આ હવા છે એ હવે પાણીમાં પ્રવેશી શકશે નહીં। એનો મતલબ એમ થયો કે કસનળી બીમાં જે ખીલી છે એ માત્ર ને માત્ર પાણીના સંપર્કમાં છે, હવાના સંપર્કમાં નથી। અને એ કસનળીને પણ બૂચ વડે બંધ કરો। કસનળી સીમા તમારે ઉમેરવાનો છે થોડો કેલ્શિયમ ક્લોરાઇડ, એનું સૂત્ર થશે CaCl2। યાદ રાખજો મિત્રો, એક માર્કમાં હેતુ લક્ષીમાં પૂછી શકે ભેજ શોષક પદાર્થ છે, પૂછી નાખે નીચેમાંથી ભેજ શોષક પદાર્થ કયો છે, તમારો જવાબ જોઈએ કેલ્શિયમ ક્લોરાઇડ। આમ કસનળી સીમાં થોડો કેલ્શિયમ ક્લોરાઇડ રહી કસનળીને બૂચ વડે બંધ કરો। કેલ્શિયમ ક્લોરાઇડ ભેજ શોષક હોવાથી એ કસનળીની અંદર જે હવા છે એમાંથી ભેજનું શોષણ કરશે, એટલે હવે એ જે હવા છે એ શુષ્ક છે। એનો મતલબ એમ થયો કે કસનળી સીમાં ખીલી માત્ર શુષ્ક હવાના સંપર્કમાં છે। ત્રણેય કસનળીઓને થોડા દિવસો સુધી રાખી મૂકો, થોડા દિવસો બાદ અવલોકન કરો તો કસનળી એમાં રહેલી લોખંડની ખીલી પર કાટ લાગેલો જોવા મળે છે, કારણ કે આ ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં છે। જ્યારે કસનળી બીમાં રહેલી ખીલી પર કાટ લાગેલો જોવા મળતો નથી, કારણ કે ખીલીઓ માત્ર પાણીના સંપર્કમાં છે। જ્યારે કસનળી સીમાં રહેલી ખીલી પર કાટ લાગેલો જોવા મળતો નથી, કારણ કે માત્ર શુષ્ક હવાના સંપર્કમાં છે। આમાં ખાલી પાણીના સંપર્કમાં, આ ખાલી હવાના સંપર્કમાં, એટલે કાટ લાગતો નથી, પણ હવા અને પાણી બેયના સંપર્કમાં છે એટલે કાટ લાગે છે। તો આ પરથી કહી શકાય કે લોખંડના ક્ષારણ માટે હવા અને પાણી કે ભેજ
જવાબદાર છે. તો મિત્રો, ત્રણ માર્ક મફત ના મળે એમ છે, બહુ ઇઝી પ્રશ્ન છે. આભાર.